તેનો ધોવાણ થઈ જાય છે અને આ ધોવાણને કારણે ઉપરના જે પોષક તત્વો છે નીચેની તરફ ચાલ્યા જાય છે તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે હવે જમીનનો રંગ કેવો હોય છે લાલ બરાબર તો એ છે એના કારણે લોહ ઓ ઓક્સાઇડને કારણે લોહ ઓક્સાઇડને કારણે ખેતી યોગ્ય રહેતી નથી હવે આ એકદમ કઠણ ભાગ થઈ ગયો તો એની અંદર પાક ઉગી શકે નહીં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે પણ તેમાં ખાતર નાખીને કપાસ ડાંગર રાગી શેરડી ચા કોફી અને કાજુ વગેરેના પાક લેવાય છે હવે આ જમીનનું ધોવાણ સૌથી વધારે થતું હોય છે તો આના કારણે એના પોષક તત્વો પણ કેવા હોય છે ઓછા બરાબર એના પોષક તત્વો તો બધા ધોવાણ સાથે જતા રહે છે

ત્યાર પછી કાળી જમીન ત્રણ ભાગ થયા પછી ચોથો ભાગ તો ચોથો ભાગ છે લેટેરાઈટ જમીન કે પડખાવ જમીન અને પાંચમો ભાગ છે રણ પ્રકારની જમીન બરાબર અહીંયા આપણા પાંચ ભાગ પૂરા થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં આપણે છ સાત અને આઠ આઠ ભાગ પ્રકાર જે છે જમીનના એ જોઈશું બરાબર જે બાકીના છે એ આગળના ભાગમાં ત્યાં સુધી આ પાંચ પ્રકાર છે એ વ્યવસ્થિત રીતે વાંચી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય હિન્દ જય ભારત